જુનાગઢના માળિયા હાટીના અને ચોરવાડથી પાન બીડીની દુકાનોમાંથી ગેરકાયદેસર આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માળિયા હાટીના અને ચોરવાડમાંથી ગેરકાયદેસર આયુર્વેદિક દવાની બોટલોનો કુલ 6,06,640 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ પોલીસે દવા નશામાં વપરાતી હોવાનું અનુમાન લગાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। हाल अगर बात करो जूनागढ़ ना तो जूनागढ़ में गैरकायदेसर आयुर्वेदिक दवा नो जत्थो झड़पायो छे, जेमा पान बीड़ी नी दुकानों माथी आ जत्थो झड़पी लेवामां आव्यो छे। जेमा अगर बात करिए तो आ दवाखानु आयुर्वेदिक होवानु सामे आव्यु हतु, जेमा पोलीसे 6,06,640 नो मुद्दामाल जप्त कर्यो छे। दवाना नशामां वपराती होवानु अनुमान पोलीसे लगाव्यु छे। જૂનાગઢમાં ગેરકાયદેસર આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો છે, જેમાં પાન બીડીની દુકાનોમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં પોલીસે કુલ 6,06,640 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હા સંવાદદાતા દિવેશ આપણી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, જૂનાગઢમાં ગેરકાયદેસર આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો છે, જેમાં પાન બીડીની દુકાનોમાંથી આયુર્વેદિક દવા હોવાનું સામે આવ્યું છે, શું છે વધુ વિગત? જી જી, આપની વાત કરવામાં આવે તો જે ગઈકાલે જૂનાગઢ જિલ્લાની એસઓજી ટીમ અને માળિયા હાટીના સંયુક્ત પોલીસ ટીમે પાનની દુકાનો ઉપર દરોડા પાડી અને ગેરકાયદેસર બિલ વગરની દેશી દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને જે બોટલો છે તેને સીઝ કરી અને પોલીસ દ્વારા હાલ પોતે લઈ અને આગળની વધુ તપાસ હાથ ધરાય છે। જી, પોલીસે અત્યારે હાલ વાત કરું તો 6,06,640 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તો દિવ્યેશ અત્યારે હાલ પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, ચોક્કસ પ્રકારે જો વાત કરવામાં આવે તો આ દવા કદાચ નશામાં વપરાતી હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે, પરંતુ હકીકત તો તપાસ બાદ જ માલુમ પડશે કે આ દવા ક્યાંથી આવે છે, કઈ રીતે વાપરવામાં આવે છે અને ક્યાં વપરાય છે તેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। જી જી દેવે, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં ગેરકાયદેસર આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો છે, જેમાં પાન બીડીની દુકાનોમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, આ સાથે જ પોલીસે 6,06,640 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।